ચલો નમસ્કાર દોસ્તો, ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. સવારના લેક્ચરની અંદર આપણો આજે આ સવારના લેક્ચર હતો, પરંતુ લાઇટ જે છે જતી રહેવાના કારણે આપણે આ વસ્તુ જે શક્ય ન બની, એટલે અત્યારે આપણી પાસે ખાસ સ્લોટ ખાલી હતો એટલે કરી નાખ્યો. હવે વાત આપણે કરતા હતા જ્વાળામુખી ઉપર, અને જ્વાળામુખી ઉપર જીપીએસસી પોતાના મેઇન્સની પરીક્ષામાં પૂછે છે આ પ્રશ્ન, અને પ્રિલિમ્સની પરીક્ષામાં પણ પૂછશે. બરાબર, તો કે જ્વાળામુખીથી જોડાયેલા તથ્યો, અલગ અલગ પ્રકારના તથ્યો છે એ જ્વાળામુખીથી જોડાયેલા તથ્યો હોય છે. તો દોસ્તો, જ્વાળામુખી આપણે જનરલી એટલી જ ખબર છે કે સુષુપ્ત જ્વાળામુખી, સક્રિય જ્વાળામુખી કે પછી નિષ્ક્રિય જ્વાળામુખી, પરંતુ આ જે જ્વાળામુખી છે એ કઈ રીતે બને છે, આ જ્વાળામુખીની વિશેષતા શું છે, શા માટે આ જ્વાળામુખી છે એ અત્યારે આ દુનિયામાં છે, બરાબર, ભગવાને શા માટે આ વસ્તુ બનાવી છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. જ્વાળામુખી છે એ શા માટે બનાવવામાં આવ્યો છે એટલી વસ્તુ તો આપણને ખબર જ હોવી જોઈએ. તો આ જે એ જ્વાળામુખી અને જ્વાળામુખીથી જોડાયેલા જે તથ્યો એના ઉપર આપણે વાત કરીએ, પરંતુ એની પહેલા શરૂઆત કરીએ. અડ્ડા 247 એપને ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર ઉપરથી, અને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને તમે અવનવી ટેસ્ટ અને મારા ઘણા બધા લેક્ચર્સ છે એ ડાયરેક્ટલી તમે યુટ્યુબમાં આવવાને બદલે હવે તમે એમાંથી જોઈ શકશો. બીજું કે અમારું આ જે યુટ્યુબ પ્લેટફોર્મ છે એને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી તમને એ લાભ જે છે પહોંચી શકે, પ્લસ કે તમે સારામાં સારો કન્ટેન્ટ જે છે એ ફ્રી કન્ટેન્ટ તમે એક્સેસ કરી શકો. વિશેષતા આની એ જ છે કે તમને અહીંયા ફ્રી કન્ટેન્ટ જે છે એ એક્સેસ કરવા મળે છે, અને અમારી ટેલિગ્રામ ચેનલ જે છે એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે બરાબર અલગ અલગ અપડેટ્સ જે છે એ તમારા સુધી પહોંચાડી શકીએ, ઘણા બધા અપડેટ જે છે તમારા સુધી અમે પહોંચાડી શકીએ. ચાલો તો કરીએ શરૂઆત આપણા આજના સેશનની. ગુડ ઇવનિંગ રાહુલ વાઘેલા, ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. સીધે સીધું હું આવી જાઉં છું આપણા આજના ટોપિક ઉપર કે ભાઈ જ્વાળામુખી. આ જે આપણે આ શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવે, શું આવે, તો કે લાવા. બરાબર, આ લાવા નામનો શબ્દ એ આપણા મગજમાં આવે કે ભાઈ એક પર્વત છે અને એ પર્વતમાંથી એક્ઝેક્ટલી તમે પાછળ જે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એવી જ રીતે તમને અહીંયા ક્યાંક દેખાતું હોય કે ભાઈ લાવા છે અને લાવા એમાંથી નીકળતો હોય અને એને આપણે કહીએ જ્વાળામુખી. બરાબર, સંભાળ. ઓકે, તો જ્વાળામુખી અને આ જ્વાળામુખીની વિશેષતા શું, આપણે એની ઉપર પણ વાત કરીએ કે જ્વાળામુખી શું કામ છે. બરાબર, આ જ્વાળામુખીની ઉપયોગિતા, જો ભાઈ કુદરતે દરેક વસ્તુ આપી છે તો દરેક વસ્તુ ઉપર કુદરતે પોતાની રીતે એમનેમ નથી આપી, દરેક વસ્તુનું એક રીઝન છે. તો અહીંયા આ જ્વાળામુખીનું શું રીઝન છે, શા માટે જ્વાળામુખી આપણા માટે ફાયદાકારક છે. ઘણા બધાને એમ કહું કે ભાઈ જ્વાળામુખી આપણા માટે ફાયદાકારક છે, તો ઘણા હશે, બરાબર, સાહેબ તમે કેવી વાત કરો છો, જ્વાળામુખી ફાયદાકારક છે. યસ, જ્વાળામુખી આપણા માટે ફાયદાકારક છે. એ જ્વાળામુખી એ સેફ્ટી વાલ્વ છે. શું છે? સેફ્ટી વાલ્વ તરીકે આવે છે. આ જ્વાળામુખી છે એ સેફ્ટી વાલ્વ તરીકે આવે છે. હવે દોસ્તો, જ્વાળામુખી કે જે જ્વાળામુખીનો અર્થ થાય છે કે ભાઈ એક મુખમાંથી બરાબર નીકળતી જ્વાળાઓ, બરાબર, કે ભાઈ મુખમાંથી નીકળતી જ્વાળાઓ, આવી રીતે આખો જ્વાળામુખીનો અર્થ થાય છે. તો આ જે જ્વાળામુખી છે એ જ્વાળામુખી એટલે કે જેના મુખમાંથી આગ નીકળે છે, જેના મુખમાંથી આગ નીકળે છે એને આપણે કહીએ છીએ જ્વાળામુખી. હકીકતમાં એવું છે કે જ્વાળામુખીમાં પૃથ્વીના જે પેટળમાંથી જે મેઘમાં છે એ લાવાના સ્વરૂપે બહાર નીકળે છે, અને એ બહાર નીકળી અને એ આ વસ્તુ મેઘમાં બહાર નીકળે ને ભેગે ભેગી એની હારે ગરમ ગેસ હોય, રાખ હોય અને મેઘમાં હોય, આ બધી જ વસ્તુ જ્વાળામુખી એ નીચેથી બહાર કાઢે છે. બરાબર છે, એટલે આ ક્યાંક ને ક્યાંક આપણને એ પુરાવો આપે છે કે પૃથ્વીનું પેટાળ એ આજે પણ ગરમ છે. આ પૃથ્વીનું પેટાળ જે છે એ પેટાળ એ આજે પણ ગરમ છે, અને આપણે બધાએ એ પૃથ્વીના પેટાળ ઉપર તરી રહ્યા છે, આપણે બધાએ એ લાવા ઉપર મેઘમાં ઉપર તરી રહ્યા છે. તો આવું કંઈક જે છે એ આપણને ખબર પડે છે. ઓકે દોસ્તો, તો આ રીતે એ જ્વાળામુખીની એક નાનકડી વાત કરી. દોસ્તો, જ્વાળામુખીમાંથી નીકળતો મેઘમાં, મેઘમાં એટલે શું, તો કે મેઘમાં એટલે કે એવો પદાર્થ હોય કે જે જમીનની અંદર છે હજી. બરાબર, મેઘમાં હોય એ મેઘમાં જમીનની અંદર હોય છે, જમીનની બહાર આવે છે ત્યારે એ બને છે લાવા. તો કે લાવા અને મેઘમાં આ બે વચ્ચેનો એક ડિફરન્સ છે. લાવા હોય એ હંમેશા બહાર હોય અને મેઘમાં હોય એ જમીનની અંદર હોય. જમીનની અંદર હોય તો એ આ હોય. તો આવી રીતે આખી આ વાત છે એ કરવામાં આવે છે. હવે જ્વાળામુખી છે એ શું કામ, જ્વાળામુખીને સેફ્ટી વાલ્વ કહેવામાં આવે. દોસ્તો, પ્રેશર કુકર છે અને એ અને આપણું જ્વાળામુખી બંને એક જેવું છે. પ્રેશર કુકરની અંદર તમે કોઈ ખાવાનું બનાવો અને એ ખાવાનું જે છે તમે ખીચડી બનાવતા હોય,
એમાં રાખો ગેસ ઉપર ગરમ થાય અને ઉપર સીટી આવે બરાબર. જો જો પ્રેશર કુકરમાં સીટી ન હોય તો શું થાય, તો કુકર છે એ ધડાકા ભેર એ ફાટી જાય, ખીચડી જાય, ચારે ચોર કિચન ની અંદર એ ઢોળાઈ જાય બરાબર, આમ લોંદા થઈ જાય. પણ અહીંયા એવું વસ્તુ નથી થતી. શું કામ નથી થતી? કારણ કે જ્વાળામુખી જે છે અહીંયા પ્રેશર કુકર માટે તો સીટી આપેલી છે. સીટી એટલે કે જે બહાર વરાળ છે, જે પ્રેશર છે એ થોડુંક બહાર નીકળી જાય, વરાળ છે એ બહાર નીકળી જાય, નીચે આપણું ખાવાનું પકાય પાકી જાય. તો એના જેવું જ અહીંયા છે જ્વાળામુખી, કે જ્વાળામુખીની અંદર પણ આ રીતે એક જ્વાળામુખી સેફ્ટી વાલ્વ છે. પૃથ્વીનું પેટાળ ધગધગતું છે, ગરમ છે, રેડિયો એક્ટિવ. પૃથ્વીનું પેટાળ જે છે એ ધગધગતું છે, ગરમ છે, અને એ ગરમ અને ધગધગતું જે પેટાળ છે બરાબર, અને આ જ પેટાળ એ પૃથ્વીનું પેટાળ, એ પેટાળ છે ગરમ અને ધગધગતું છે. હવે એમાં રાખ, માટી, આ બધું એકદમ પીગળી, અને ગેસ અને મેગમા, આ બે વસ્તુ હોય છે. હવે એ મેગમા ગરમા ગરમ હોય એટલે દબાણ આવ્યા જ રાખે, આવ્યા જ રાખે, આવ્યા જ રાખે. એક સમય એવું થાય કે એ દબાણ જ્યાં હળવું એટલે કે ઓછો જે જાડાઈ વાળો ખડક હોય એમાંથી બહાર નીકળી અને બહાર સબ ધવાકા ભેર બહાર આવી જાય. શું કામ? જેમ પ્રેશર કુકરમાં સીટી જેવું કામ કરે છે એવું જ કામ અહીંયા જ્વાળામુખી કરે છે, કે પૃથ્વીના પેટાની અંદરનો જે દબાણ, જે વાયુઓ, જે મેગમા એ દબાણ કરે છે એ બધું રિલીઝ કરવામાં આવે છે. સેમ પ્રેશર કુકર ઇઝ ઇક્વલ ટુ તમને આ જ્વાળામુખી એ તમને જોવા મળશે. ઓકે, પ્રેશર કુકર અને જ્વાળામુખી આ બે વસ્તુ તમને આવી રીતે જોવા મળશે. તો આ જે છે જ્વાળામુખીને એટલા માટે કહેવામાં આવે છે સેફ્ટી વાલ્વ. દોસ્તો યાદ રાખજો કે સેફ્ટી વાલ્વ એટલા માટે કહેવામાં આવે છે, તમારે એને યાદ રાખવું હોય તો પ્રેશર કુકરની સીટી યાદ રાખવાનું. શું? સીટી બરાબર. પ્રેશર કુકરમાં જેમ સીટી બરાબર થાય એવી રીતે આ જ્વાળામુખી જે છે એ એમાંથી વસ્તુ બહાર નીકળતી જતી હોય છે બરાબર. જ્વાળામુખીમાંથી એવી રીતે આ વસ્તુ જે છે એ બહાર નીકળશે. તો આ રીતે જ્વાળામુખી સેફ્ટી વાલ્વ કહેવાય છે. દોસ્તો સેફ્ટી વાલ્વનો મતલબ જ છે, અને આ પ્રશ્ન પૂછાયેલો પણ છે. મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે એક ગ્રહ આવી રીતે ફાટી ગયો હતો કારણ કે એમાં જ્વાળામુખી નહોતો, અને જ્વાળામુખી નહોતો એટલા માટે ધડાકા ભેર જે એ ફાટી ગયો બરાબર. અને આજની તારીખે આપણને એ મંગળ અને ગુરુ ગ્રહની અંદર જે કક્ષાઓ છે એ કક્ષાઓની અંદર એના ખડકો તમને જોવા મળશે, અવકાશીય પિંડો તમને જોવા મળશે. તો આવી રીતે આ જ્વાળામુખી ઉપર આપણે વાત કરી બરાબર. સમજ્યા જ્વાળામુખી શું છે? જો જ્વાળામુખત્વ શું છે ભાઈ? જ્વાળામુખત્વ દોસ્તો, જ્વાળામુખત્વ એટલે શું? વોલ્કેનિઝમ. જ્વાળામુખી આવી રીતે તમને એક્ઝેક્ટલી પાછળ જેમ દેખાય છે એમ મુજબ કે એક પર્વત જેવો છે. હવે એ પર્વત જે છે એની અંદર આવી રીતે નીચે એ પૃથ્વીના પેટાળ સાથે નળી જોડાયેલી હશે, જ્વાળામુખી નળી બરાબર. અને અહીંયા ઘણો બધો લાવા જે છે ભરેલો હશે બરાબર. હવે જ્યારે અહીંયા જ્વાળામુખી જે છે એ ધીમે 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 કરતો કરતો આવી રીતે એ ધડાકા ભેર બહાર આવી જાય, અને બહાર આવી અને ચારે બાજુ લાવા જે છે એ પથરાઈ જાય બરાબર. આ જે પર્વત છે એને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખાય છે. જ્વાળામુખીની સપાટી, જમીનની સપાટી ઉપરનું એક એવું છિદ્ર, એક એવું કાણું છે કે જેમાંથી જ્વાળામુખી એ પોતે દ્રવ્યો બહાર કાઢે છે, એને કહેવામાં આવે છે જ્વાળામુખી તરીકે બરાબર. આ જે જ્વાળામુખી છે આની ક્રિયાઓ વારંવાર રિપીટ થતી હોય. ઘણા જ્વાળામુખીઓ છે કે એ સક્રિય હોય તો એ વારંવાર રિપીટ થાય બરાબર. જ્વાળામુખીની ક્રિયા જે છે એ વારંવાર થાય, અને આ જે વચ્ચેનો જે ખાડો છે એ ખાડાને અહીંયા ક્રેટર તરીકે ઓળખવામાં આવે. શું તરીકે ઓળખવામાં આવે? ક્રેટર તરીકે ઓળખવામાં આવે. જ્વાળામુખીની જે ક્રિયાની અંદર આ જે ખાડો થાય છે એ ખાડાને ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ જે જ્વાળામુખી એ જ્વાળામુખીની આસપાસ તમને રાખ પદાર્થ, ખડક પદાર્થો, લાવા એવા વસ્તુઓ છે તમને ત્યાં જમા થયેલી જોવા મળશે. અને આખો આવો શંકુ આકારનો જે પર્વત છે, શંકુ આકારનો પર્વત, એને જ આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. આ જે પર્વત છે એ જ્વાળામુખી પર્વત કહેવામાં આવે, જ્વાળામુખી પર્વત. શું કહેવામાં આવે છે? જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હેલો હેલો, બરાબર છે, જ્વાળામુખી પર્વત તરીકે આને ઓળખવામાં આવે. દોસ્તો જ્વાળામુખીની અંદર આપણે
જે વસ્તુ મેઇન મટીરિયલ છે એ શું છે તો કે મેગમા બરાબર તો મેગમા જે છે એ મેગમાનો મેઇન સ્ત્રોત શું છે બરાબર આ મેગમા જે છે એ પૃથ્વીના પેટાળમાંથી આવે છે કોઈ રેડિયો એક્ટિવ મટીરિયલ જે છે એની ગરમીને કારણે એ વસ્તુ ત્યાં ગરમ ગરમ જે છે એ ત્યાં પીગળી જાય છે અને એ વસ્તુ લાવા તરીકે આપણે ઓળખીએ છીએ આ જે મેગમા છે એ તમને બે જગ્યાએ જોવા મળશે એક તો કે દુર્બળ મંડળમાં જોવા મળશે અને બીજું બાહ્ય ભૂગર્ભમાં જોવા મળશે બે જગ્યાએ તમને મેગમા છે એ આખા પૃથ્વી ઉપર જોવા મળશે હેલો હેલો ચલો દીપિકા પરમાની હે હાય ધીરુ ધીરુબેન યસ હેલો બરાબર હવે આવી જાઓ ફરી પાછા તો મેગમા અને આ મેગમા જે છે એના બે સ્ત્રોતો હોય મેગમા ક્યાંથી આવે છે પેટાળમાંથી બે જગ્યાએથી હોય એક દુર્બળ મંડળમાં હોય અને એક કોઈ બાહ્ય ભૂગર્ભમાં આ બે જગ્યાએ તમને મેગમા જોવા મળશે હવે જે દુર્બળ મંડળ છે જેને આપણે દુર્બળ મંડળ એસ્થેનોસ્ફિયર તરીકે આપણે ઓળખીએ છીએ એસ્થેનોસ્ફિયર પાસે તો 100-700 કિલોમીટરના પટ્ટાની અંદર જે એસ્થેનોસ્ફિયરની બાજુમાં થોડોક મેગમા જે છે એ તમને એ મેગમા રહેલો છે અને એ મેગમા સૌથી પહેલા ફટાફટ ઉપર આવે છે કારણ કે એ નજીક છે 100-700 કિલોમીટરના પટ્ટાની અંદર જે એસ્થેનોસ્ફિયર બાજુમાં થોડોક મેગમા તમને જોવા મળે છે અને એ જ મેગમા સૌથી પહેલા બહાર આવે છે કારણ કે એ નજીક છે ને એટલા માટે અને આ જે મેગમામાં જે ભૂપૃષ્ઠની સાપેક્ષે એટલે કે આ ધરાતલની સાપેક્ષે મહાસાગર તળ વધારે નજીક હોય એટલે સમુદ્રની અંદર જ્વાળામુખી ફટાફટ ફાટે છે બરાબર સૌથી વધારે ભગવાને રચના જેવી કરી છે કે જ્વાળામુખી સૌથી વધારે સમુદ્રની અંદર છે બરાબર અને એ પણ જ્વાળામુખી સૌથી વધારે પેસેફિક મહાસાગરમાં છે પેસેફિક મહાસાગર છે એ પેસેફિક મહાસાગરમાં તમને સૌથી વધારે ત્યાં જ્વાળામુખી જોવા મળશે તો આવી રીતે એ જ્વાળામુખી અને એમાં રિંગ ઓફ ફાયર યસ યસ તમ તમારે એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી સો તો દુર્બળ મંડળ જે છે એ તરીકે આને ઓળખવામાં આવે અને આ જે છે સમુદ્રમાં જ્વાળામુખી આપણને એટલા માટે વધારે જોવા મળે કારણ કે એનો જે સ્તર હોય તો પાતળું હોય બરાબર એટલે પતલું હોય સમુદ્રનું જે પોપડો છે એ ભૂમિખંડના પોપડા કરતા એની જાડાઈ ઓછી હોય ભૂમિખંડનો પોપડો એ વધારે જાડાઈ વાળો હોય સમુદ્રમાં તો કે એ પોપડો જે છે દરિયાના પેટાળમાં જે પોપડો છે એની જાડાઈ ઓછી હોય તો ન્યા સૌથી વધારે આવે છે અને એ એસ્થેનોસ્ફિયરની અંદર જે રેડિયો એક્ટિવ તત્વો એટલે કેવા હોય રેડિયો એક્ટિવ તત્વો યુરેનિયમ થોરિયમ બરાબર બેરિયમ એવા જે રેડિયો એક્ટિવ તત્વોને કારણે આ લાવા બને છે મેગમા બને છે બરાબર અને આ જે એસ્થેનોસ્ફિયરની અંદર જ્યારે આ રેડિયો એક્ટિવ તત્વો જે છે એ બંધ થઈ જાય એટલે એ હાવ વપરાઈ જાય પછી એ મેગમા બનવાનું પણ બંધ થઈ જાય છે એટલે ગરમી બંધ થઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી બરાબર અને જે આવી રીતે અલગ અલગ પ્રકારે તમને જ્વાળામુખી જોવા મળે જેમ કે સુષુપ્ત જ્વાળામુખી નિષ્ક્રિય જ્વાળામુખી અને સક્રિય જ્વાળામુખી એટલે રેડિયો એક્ટિવ તત્વો છે એને લીધે જ આખું પૃથ્વીનું પેટાળ અત્યારે હાલમાં ગરમ છે બરાબર આપણે એમ કહી શકીએ કે આ રેડિયો એક્ટિવ તત્વોને કારણે પૃથ્વીનું પેટાળ હાલમાં ગરમ છે બરાબર એટલે આ ગરમ હોવાનું વસ્તુ છે બાહ્ય ભૂગર્ભ જેને આપણે આઉટર કોર કહીએ છીએ આપણે આ સમજ્યું છે આઉટર કોર જે છે એ આઉટર કોરની અંદર બાહ્ય ભૂગર્ભમાં તો કે 2900 કિલોમીટરથી લઈ અને 5100 કિલોમીટરની અંદર જે બાહ્ય ભૂગર્ભ છે એકદમ લિક્વિડ અવસ્થામાં છે તો એ લિક્વિડ અવસ્થામાં એટલે કે પ્રવાહી અવસ્થામાં છે બરાબર કેમાં છે પ્રવાહી અવસ્થામાં છે અને એ જે સૌથી મોટો મેગમાનો સ્ત્રોત છે સૌથી વધારે મેગમા એ તમને આ બાહ્ય ભૂગર્ભમાં જોવા મળશે સાહેબ ક્યાં જોવા મળશે બાહ્ય ભૂગર્ભની અંદર જોવા મળશે ઓકે અને આ જે મેગમા છે એની ઘનતા પણ ત્યાં વધારે છે બીજી વાત કે આ છેક બાહ્ય ભૂગર્ભ સુધી છે તો આ મેગમા છે એ વધારે ઊંડો છે એટલે આ જે છે એ આની સંભાવના એ ઓછી છે પૃથ્વીના પેટાળની ઉપર એટલે કે પૃથ્વીના પોપડા ઉપર આવવાની સંભાવના આની ઓછી છે સૌથી વધારે સંભાવના છે દુર્બળ મંડળની છે બરાબર એસ્થેનોસ્ફિયર પાસેના મંડળની દુર્બળ મંડળની આપણે મેન્ટલ પાસેની છે બરાબર એટલે પણ ઘણી બધી જગ્યાએ આજે પણ આ બાહ્ય ભૂગર્ભ ઉપર જે આખા પૃથ્વી ઉપર ઘણા બધા એના હોટસ્પોટ છે એ તમને જોવા મળશે આખી પૃથ્વી ઉપર 50 થી પણ વધારે એવા હોટસ્પોટ છે અને એ હોટસ્પોટ એ એવા છે કે જેમાંથી બાહ્ય ભૂગર્ભ જોડાયેલું છે બાહ્ય ભૂગર્ભ જે છે એની સાથે જોડાયેલું છે ત્યાંથી એ લાવા છે બહાર નીકળે છે
બરાબર, જેમ કે રીયુનિયન દ્વીપ છે એ જોડાયેલું છે, આઈસલેન્ડ છે, આવા બધા ભાગો છે જે બાહ્ય ભૂગર્ભમાંથી સાથે જોડાયેલા છે અને ત્યાંથી એ લાવા નીકળે પણ છે, એ બાજુથી લાવા છે એ નીકળે પણ છે. ઓકે દોસ્તો, ફોરેસ્ટની નવી ભરતી ક્યારે આવશે? હમણાં ફોરેસ્ટની નવી ભરતી હજી હમણાં કમ્પ્લીટ થઈ છે, એટલે નવી ભરતી ક્યારે આવશે એની માહિતી આપણે બરાબર હાલમાં અમારી પાસે નથી. ચલો ક્લિયર. હવે વસ્તુ એવી થાય, અહીંયા સુધી આપણે વાત કરી કે ભાઈ મેઘમાની ઉત્પત્તિ ક્યાં છે, મેઘમાં આ છે ક્યાં, કઈ જગ્યાએ મેઘમાં છે, બરાબર, ક્યાંય ખોવાઈ નતો ગયો ભાઈલા. આજે સવારે 7 વાગે, સોરી, સવારે 11 વાગ્યાના સેશનમાં સેશન ચાલુ કર્યું, ત્યાં લાઇટ વહી ગઈ, એટલે પછી સેશનને મેં રીશેડ્યુલ કર્યું, કારણ કે આપણે લેક્ચર જે છે તો લેવાનો જ થાય છે, તમારું જે શીખવાની વસ્તુ છે એ ન રહી જાય, આપણે એ ઉપર મહત્વતા છે. બીજી વાત કે મેઘમાં છે એ મેઘમાં કઈ રીતે રહેત એ બનેલો છે, મેઘમાની અંદર છે શું. દોસ્તો મેઘમાં છે બરાબર, જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે સૌથી પહેલા તો કે એમાંથી વરાળ નીકળે, વરાળ અલગ અલગ વાયુઓ છે એ મેઘમાંથી નીકળે, એટલે મેઘમાં પછી આવે, બરાબર. હવે એ જે વસ્તુઓ જ્યારે ધડાકાભેર બહાર નીકળે ત્યારે એમાંથી આ બધી વસ્તુઓ, વાયુઓ છે, નાના નાના ખડકના ટુકડાઓ છે, પછી મેઘમાં છે, આ બધી વસ્તુઓ બહાર નીકળતી હોય, બરાબર. આવી રીતે એ વસ્તુઓ બહાર નીકળે અને એમાં મેઘમાં જે છે એની મેઘમાની અંદર ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પ્રકારના જે દ્રવ્યો જે છે, ત્રણેય પ્રકારના તમને દ્રવ્યો એ જોવા મળશે, બરાબર. શું શું જોવા મળશે એ જુઓ, તમામ પ્રકારના પદાર્થોની વાત કરીશ, બરાબર. આ મેઘમાં છે એ મેઘમાની અંદર તમને ત્રણેય પ્રકારના, તો કે ઘન, પ્રવાહી અને વાયુ, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પ્રકારના જે છે દ્રવ્યો તમને જોવા મળશે. ઘન પદાર્થોમાં શું છે, તો કે મેઘમાની અંદર જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થનું પ્રમાણ લગભગ 2-3% જેટલું છે, સૌથી ઓછું પ્રમાણ ઘન પદાર્થોનું છે, કારણ કે બાકી તો બધું પીગળી ગયું હોય, બરાબર. પણ આ જે ઘન પદાર્થો છે સાહેબ, એને કહેવાય છે પાયરોક્લાસ્ટ, બરાબર. પાયરોક્લાસ્ટ કહેવામાં આવે છે, પાયરોક્લાસ્ટ કહેવામાં આવે છે. શું? તો કે પાયરોક્લાસ્ટ, પાયરોક્લાસ્ટ તરીકે, ક્લાસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે જે ઘન પદાર્થો છે એ, બરાબર. વાયુ, વરાળ, આ બધાનું એકદમ પ્રેશર હોય, દબાણ છે, એને કારણે કેટલાક ઘન પદાર્થો હવામાં ઉછળે છે, બરાબર, આમ બહાર ફેંકાય છે, જેમ તમને પિક્ચરમાં પાછળ દેખાઈ રહ્યું છે, એ વસ્તુ જે છે એ બહાર ઉડતી હોય છે. જો એમાં જે મોટા મોટા અણીવાળા ખડકો છે એ અણીવાળા ખડકોને જ્વાળામુખી બ્લોક કહેવામાં આવે, જે અણીવાળા ખડકો હોય એને જ્વાળામુખી બ્લોક કહેવામાં આવે. મોટા મોટા ગોળાકાર ટુકડા હોય એ ટુકડાને જ્વાળામુખી બોમ્બ કહેવામાં આવે, જે ગોળાકાર આખો જે ટુકડો છે એ ટુકડાને જ્વાળામુખી બોમ્બ કહેવામાં આવે. નાના નાના પદાર્થો છે એ નાના નાના પદાર્થો જે જ્વાળામુખીમાંથી નીકળે એને લિપિલી કહેવામાં આવે. શું કહેવાય? લિપિલી તરીકે ઓળખવામાં આવે. ધૂળના જે રજકણો હોય એ ધૂળના રજકણો અને એને ટફ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટફ, ટફ તરીકે ઓળખવામાં આવે. ધૂળના રજકણોથી બનેલા જે ટુકડાઓ હોય એ ટુકડાઓને ટફ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. તો આ રીતે આટલા જે શબ્દો છે એ આની સાથે જોડાયેલા છે. એક, તો કે મોટા ખડકો, મોટા ખડકો, જ્વાળામુખી બ્લોક, જ્વાળામુખી બ્લોક, હા થઈ જાય ભાઈ, થઈ જાય, જ્વાળામુખી બ્લોક, જ્વાળામુખી બોમ્બ, જ્વાળામુખી બોમ્બ, બરાબર, લિપિલી અને ટફ, આ શબ્દો જે છે, આટલા શબ્દો આપણી પાસે આવ્યા કે આટલા આટલા જે શબ્દો તરીકે આને ઓળખવામાં આવે છે, બરાબર. કઈ કઈ વસ્તુ છે? તો કે જ્વાળા, મોટા મોટા ખડકો છે, જ્વાળામુખી બોમ્બ છે, લિપિલી છે, ટફ છે, આ બધા જે શબ્દો છે દોસ્તો એ આની સાથે જોડાયેલા છે. ઓકે, તો આવી રીતે આ જ્વાળામુખીમાંથી નીકળનારા તત્વો છે, બરાબર. જ્વાળામુખીમાંથી કેટલાક બારીક એવા ખડક પદાર્થો જે છે એ પણ નીકળે છે, બરાબર. જ્વાળામુખી રેટ, જ્વાળામુખી ધૂળ, રાખ એવા સ્વરૂપે બહાર આવે છે, બરાબર. આ ઘન પદાર્થો હતા. જ્વાળામુખીમાંથી પ્રવાહી શું પદાર્થો શોધી કે શું નીકળે? તો કે જ્વાળામુખીમાંથી પ્રવાહી પદાર્થની અંદર મેઘમાં નીકળે. શું નીકળે? મેઘમાં. જ્વાળામુખીની અંદર 95% પદાર્થ હોય એ મેઘમાં હોય છે, પ્રવાહી પદાર્થ હોય છે. આ મેઘમાં જ્યારે સપાટીની બહાર આવે તો એને આપણે લાવા કહીએ છીએ. લાવાના બે પ્રકાર હોય,
એક હોય એસિડિક લાવા અને એક હોય બેઝિક લાવા. એસિડિક લાવા કેવું હોય તો કે એસિડિક લાવા જે છે એ પ્રમાણમાં ઘટ હોય, એક્ઝેક્ટલી ઘટ લાવા હોય છે. અને આ જે એસિડિક લાવાનો રંગ છે એ થોડોક આછો હોય પણ એની ઘનતા જે છે ડેન્સિટી છે એ પણ ઓછી હોય છે. એસિડિક લાવાની ઘનતા પણ ઓછી, એસિડિક લાવાનો રંગ જે છે એ પણ આછો હોય છે. અને આ જે એસિડિક લાવા છે એ પ્રમાણમાં કેવો હોય છે, પ્રમાણમાં ઘટ તરીકે હોય છે. બરાબર, આ જે લાવાની અંદર એસિડિક લાવામાં સૌથી વધારે શું હોય તો કે એની અંદર સિલિકા હોય. એસિડિક લાવા હોય તો એમાં સૌથી વધારે શું હોય તો કે સૌથી વધારે સિલિકા હોય, 75% જેટલું તો એમાં સિલિકા. સિલિકા એટલે શું, સિલિકા એટલે કે રેતી કહેવામાં આવે છે. બરાબર, રેતી તરીકે એ સિલિકાને ઓળખવામાં આવે છે. બેઝિક લાવા, બેઝિક લાવામાં શું છે તો કે બેઝિક લાવા છે એ બેઝિક લાવાની અંદર એ વધારે પાતળો હોય. બરાબર, બેઝિક લાવા છે એકદમ પાતળો હોય અને આ જે બેઝિક લાવાનો રંગ જે છે એ કેવો હોય, બેસાલ્ટ જેવો ઘાટો હોય. બેસાલ્ટ ખડકો કેવો, એકદમ ઘાટા રંગના, એવા એનો રંગ જે છે બેસાલ્ટ ખડકો જેવો એ રંગ જે છે ઘાટો હોય છે. એને કહેવાય છે બેઝિક લાવા. બેઝિક લાવા જે છે એ પાતળો હોય, એસિડિક લાવા ઘટ હોય. બેઝિક લાવાની ડેન્સિટી જે છે એ ઘાટી હોય. બરાબર, બેઝિક લાવાની ડેન્સિટી વધારે હોય, એસિડિક લાવાની ડેન્સિટી ઓછી હોય, ઘનતા ઓછી હોય, રંગ જે છે એકદમ ઘાટો હોય છે. બરાબર, બેઝિક લાવાની અંદર લોહ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય, જ્યારે એસિડિક લાવાની અંદર સિલિકા વધારે હોય. બરાબર, આમાં તો સિલિકાનું પ્રમાણ માત્ર 40% જેટલું છે, એટલી બધી સિલિકા હોતી જ નથી, એટલી બધી રેતી જે છે એ હોતી નથી. બરાબર દોસ્તો, એસિડિક લાવા અને બેઝિક લાવા ઉપર જીપીએસસી દ્વારા ભૂતકાળમાં સારા એવા ક્વેશ્ચન્સ કરવામાં આવ્યા છે, તો આપણે આ ક્વેશ્ચન્સ ઉપર ખાસ ધ્યાન રાખવું પડે. એકે એક વસ્તુ ઉપર આપણે ધ્યાનથી સમજતા જવું પડે. અને બીજી વાત કે જીપીએસસી નો તમામ સ્ટુડન્ટ હોય એને એક આપણે રિક્વેસ્ટ કે નોટ ડાઉન તમારા બુકની અંદર સાથે સાથે કરતા રહેજો. બરાબર, નોટ ડાઉન જે છે એ ડેફિનેટલી તમારે કરવું જોઈએ. ઓકે, આગળ વાત કરીએ કે આ લાવા છે એ લાવામાંથી વાયુ પદાર્થ તરીકે કયા પદાર્થો નીકળે છે. બરાબર, વાયુ પદાર્થો કેવા પ્રકારના છે તો કે વાયુ પદાર્થમાં સૌથી વધારે તો કે એમાં પાણીની વરાળ હોય. જે વાયુ પદાર્થો છે એ વાયુ પદાર્થોની અંદર સૌથી વધારે શું હશે તો કે એમાં પાણીની વરાળ હશે. બરાબર, 60-75% જેટલી પાણીની વરાળ એની અંદર હશે, કારણ કે એમાં પાણી તો હોય જ છે ને. બરાબર, વચ્ચેના સ્તર ઉપર પાણી હોય એ પાણી જે છે બહાર વરાળના સ્વરૂપે નીકળે. બરાબર, જ્યારે એ પાણીની વરાળ નીકળે છે એની હારે હારે બીજા ઘણા બધા વાયુઓ પણ એ જ્વાળામુખીમાંથી નીકળે. કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન ક્લોરાઇડ છે, હાઇડ્રોજન સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, આર્ગોન, આવા બધા પ્રકારના વાયુઓ એમાંથી નીકળશે. બરાબર, આ જ્વાળામુખીમાંથી નીકળતા જે વાયુ પદાર્થો ઉપર વાત કરીએ કે આ બધી વસ્તુઓ છે જ્વાળામુખીમાંથી નીકળશે. તો આ છે મેં વાત કરી જ્વાળામુખીમાંથી નીકળતા ત્રણ પદાર્થો, ઘન, પ્રવાહી અને વાયુ. મેન્સમાં તમને એવો પ્રશ્ન પૂછી શકાય કે જ્વાળામુખીમાંથી નીકળતા પદાર્થો કયા કયા છે, સમજાવો અથવા તો ચર્ચા કરો. તો ત્યારે તમારે આ ત્રણ પ્રકારના પદાર્થો, ઘન, પ્રવાહી અને વાયુ, જે વસ્તુ મેં તમને સમજાવી એ જ વસ્તુ તમારે લખવી પડે. ક્લિયર? ચલો, આગળ વાત કરીએ. જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તો આ જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો શું છે, શા માટે ભાઈ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. જ્વાળામુખી વિસ્ફોટના મેઇનલી તમને ચાર રીઝન્સ જોવા મળશે, ચાર કારણો છે કે ભાઈ જેના આધારે જ્વાળામુખી થાય છે. બરાબર, સૌથી પહેલા તો કે પૃથ્વીના પેટાળનું ઉષ્ણતામાન અને એના સ્વરૂપ, પૃથ્વીના પેટાળનું તાપમાન અને એનું સ્વરૂપ એ અહીંયા આધારિત છે. બરાબર, પ્રવાહી મેગ્માનું નિર્માણ કઈ રીતે થાય છે એ પણ આધારિત છે. ઓકે, ત્રીજો જે કારણ છે કે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. જો પૃથ્વીના પેટાળમાં વાયુઓ અને વરાળ આવે તો જ્વાળામુખીનો વિસ્ફોટ ધડાકાભેર થાય છે. તો આ વાયુઓ અને વરાળનો ઉદ્ભવ જે છે. અને ચોથો જે કારણ છે કે મેગમા અને એનું ભૂ સપાટી તરફ વહન. હવે મેગમા ધીમે 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 કરતો 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 એ ઉપરની સપાટી તરફ જાય અને એ જે છે એક સમયે ભરાઈ જાય અને એ પછી ધીમે ધીમે એ અથડાય, એ કાં તો ધડાકા ભાઈને કાં તો શાંતિથી એ પથરાઈ જાય. તો ચાર રીતે જ્વાળામુખી ફાટે છે. ઓકે, ચાર રીતે, કેટલા રીતે તો કે ચાર રીતે આ જ્વાળામુખી ફાટવાની વસ્તુ છે. સૌથી પહેલો ભાગ ઉપર વાત કરીએ કે ભાઈ પૃથ્વીના પેટાળ એના ઉષ્ણતામાનમાં કઈ રીતે છે, આ કઈ રીતે જ્વાળામુખી ફાટે છે. દોસ્તો, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણી પૃથ્વી એ બહાર પડી બિગ બેંગના સિદ્ધાંતની અંદર, પૃથ્વી સૌરમંડળમાંથી અંદર આવી, સૂર્યમાંથી બહાર પડી, ત્યારે ધગધગતો વાયુઓનો ગોળો જ હતો. પછી ધીમે 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 પૃથ્વી ઠંડી પડી,
પણ આજની તારીખે આ પૃથ્વીનું પેટાળ ગરમ છે, બરાબર છે, આ પૃથ્વીનું પેટાળ આજની તારીખે ગરમ જ છે. અને આ જ પૃથ્વીના પેટાળમાં તમને યુરેનિયમ, રેડિયમ, બરાબર, થોરિયમ, થોરિયમ એવા જે પ્રકારના તમને તત્વો છે એ જોવા મળે. યુરેનિયમ, થોરિયમ, રેડિયમ આવા રેડિયો એક્ટિવ તત્વો છે એ જોવા મળે. હવે આ રેડિયો એક્ટિવ તત્વોનું વિઘટન થાય, ડિસોલ્યુશન થાય, એટલે એને કારણે પૃથ્વીના પેટાળમાં ગરમી ઉત્પન્ન થાય છે. શું થાય છે? ગરમી છે એ ગરમી ઉત્પન્ન થાય છે અને આને કારણે પૃથ્વીનું પેટાળ એ સતત ગરમ જ રહે છે, બરાબર. જો આ પૃથ્વીનો પોપડો જે છે એ પૃથ્વીનો પોપડો હકીકતમાં છે એ ઠંડો પડેલો હોય અને પછી એ નક્કર બનેલો હોય, પરંતુ અંદરની વસ્તુ છે એ તો હજી ગરમા ગરમ જ છે, બરાબર. અંદરની વસ્તુઓ એ તો હજી ગરમ જ છે. પૃથ્વીનું પેટાળ હોય ને, પેટાળ એમાં તમે દર એક કિલોમીટરની ઊંડાઈ ઉપર જાઓ, દર એક કિલોમીટર અંદર જાઓ, એક કિમી તમે ઊંડે જાઓ તો એક કિમી ઊંડા ઉપર 30 ડિગ્રી જેટલું તાપમાન, કેટલું 30 ડિગ્રી જેટલું તાપમાન જે છે એ વધે. એક ડિગ્રીમાં જાઓ તો કે 30 ડિગ્રી જેટલું તાપમાન જે છે એ વધશે. ઓકે, એક ડિગ્રી ઉપર 30 ડિગ્રી, એક કિલોમીટરે 30 ડિગ્રી જેટલું તાપમાન છે વધશે. અને એમાં એક સપાટી ઉપરના ખડકોનું દબાણ એ પણ એ નીચેની તરફ લાગતું હોય, એટલે એને કારણે દબાણ જે છે પૃથ્વીના પેટાળનું ઉપર અંદર દબાણ પણ ધીમે વધતું જતું હોય છે. અને આના કારણે પૃથ્વીનું પેટાળ જે છે એ અર્ધતલીય સ્વરૂપમાં છે, એટલે કે સેમી લિક્વિડ મટીરિયલની અંદર છે. કારણ કે દબાણની અસર કરે છે અને તાપમાનની અસર કરે છે, એના કારણે આ વસ્તુ પીગળી જાય છે. ક્લિયર? ચલો, ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ. પ્રવાહી મેઘમાનું નિર્માણ. હવે પ્રવાહી મેઘમાં કઈ રીતે નિર્માણ પામે છે ને, ઈ જ્વાળામુખી વિસ્ફોટમાં કઈ રીતે કારણભૂત છે? તો કે આપણને એટલી વસ્તુ ખબર છે કે ભાઈ જમીનની ક્રિયા જે છે એ જમીનની ક્રિયા, જમીન જે છે જમીનની સપાટીની અંદર જે આ વસ્તુ છે, બરાબર. હવે સપાટીની અંદર જે છે આ ક્રિયા છે અને આ ક્રિયાને કારણે આ પૃથ્વીનું પેટાળ જે છે એ આગળ મેઘમાં જેમાં ઉત્પન્ન થાય છે. હવે જે મેઘમાં ઉત્પન્ન થાય છે એ મેઘમાં સેમી લિક્વિડ મટીરિયલની અંદર છે. હમણાં જ આપણે વાત કરી રેડિયો એક્ટિવ તત્વોના વિઘટનને કારણે, જેમ મેઘમાં ધીમે 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 ગરમ થતો જાય તો એવી રીતે જ્વાળામુખી વિસ્ફોટ થતો જાય. એક સમયે મેઘમાનું સેચ્યુરેશન આવી જાય, એક મેઘમાં છે ને ધીમે ધીમે ભરાતો જતો હોય, ભરાતો જતો હોય, ભરાતો જતો હોય, અને પછી ધડાકાભેર એ તૂટી પડે, બરાબર. વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેઘમાના કદ જે છે, મેઘમાં જેમ જેમ મેઘમાં વિસ્તરણ થાય, બરાબર, મેઘમાનું જે છે સ્વરૂપ વધતું જાય, મેઘમાં વધતો જાય, તો એમ એમ ગરમીને કારણે વાયુઓ વધારે ઉત્પન્ન થતા જાય, બરાબર, વધારે વાયુ ઉત્પન્ન થતો જાય. તો આના કારણે જે ખડકની અંદર ફાટ પડે અને ફાટ જે છે એ એમાંથી વાયુઓ જે એ નીકળે, એટલે એક વખત ખાલી વાયુને નીકળવાનો જે સમય મળી ગયો, વાયુને નીકળવાનો જે રસ્તો મળી ગયો, તેની ભેગા ભેગા મેઘમાં પણ બહાર ધડાકા ભેરા આવશે, બરાબર. ને મેઘમાંનું ઉપરની સપાટી તરફનું ઉદ્વહન, બરાબર. જે પ્રવાહી સ્વરૂપે રહેલો છે મેઘમાં, એ મેઘમાં મેઘમાંની અંદરથી ઘણા બધા વાયુઓ છૂટા પડશે, બરાબર. અને એ ભૂગર્ભની અંદર જે પાણીની વરાળ હોય એના જ વસ્તુ હોય છે. પાણી કરતા સૌથી વધારે જગ્યા રોકે, બરાબર, પાણી કરતા તો વરાળ છે એ 1300 ગણી જગ્યા વધારે રોકે. અને આના કારણે આ મેઘમાં જે છે એ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એને પૂરતી જગ્યા ન મળે તો એ ખૂબ જ બહાર વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, બરાબર. તો પોચા ખડક રસ્તામાં આવતો હોય, પોચા ખડકને તોડી અને ધડક દેવાનો એ પૃથ્વી મેઘમાં જે છે બહાર નીકળી જાય, અને એને આપણે કહીએ છીએ જ્વાળામુખી પ્રસ્ફુટન અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ. શું કહીએ છીએ? જ્વાળામુખી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે? તો કે એને જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જ્વાળામુખી ઉપર વાત કરી. સમજાણું બધાને? અહીંયા સુધી સમજાણું તમામને? ઓકે, હવે વસ્તુ એવી આવે છે કે જ્વાળામુખીના પ્રકારો કયા કયા છે, બરાબર. જ્વાળામુખી અને એ જ્વાળામુખીના પ્રકારો કયા કયા? આપણે દોસ્તો જ્વાળામુખીના પ્રકારો છે એને મુખ્યત્વે રીતે 4 ભાગમાં વર્ગીકૃત કરશું. એની સક્રિયતાના આધારે એનો ભાગ પડશે, એના વિસ્ફોટના આધારે ભાગ પડશે, એના ભૌગોલિક સ્થિતિના આધારે ભાગ પડશે, અને એસિડિકતા એટલે કે એસિડિક જ્વાળામુખી અને બેઝિક જ્વાળામુખી એના આધારે એના ભાગ પડશે. સક્રિયતાના આધારે સૌથી પહેલા ભાગ જે છે એ આપણે સમજશું કે સક્રિયતાના આધારે જ્વાળામુખીના ભાગો કેટલા કેટલા અને કયા કયા. સક્રિયતાના આધારે શું ભાગ પડે છે ભાઈ? સક્રિયતા છે એ સક્રિયતાના આધારે, તો કે જે તમે સૌથી પહેલા
બહુ બેઝિક વસ્તુ છે કે ભાઈ સક્રિયતાના આધારે એને ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એક તો કે સક્રિય જ્વાળામુખી, બીજું તો કે સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને ત્રીજું નિષ્ક્રિય જ્વાળામુખી. ત્રણ ભાગ જે છે સક્રિયતાના આધારે એના આપણે પાડીએ છીએ. બરાબર, સક્રિયતા જે છે એ સક્રિયતાના આધારે એના આપણે ત્રણ ભાગની અંદર પાડી રહ્યા છીએ. બરાબર, આપણને એટલી ખબર છે કે સક્રિયતાના આધારે આના ત્રણ ભાગ જે મેઇનલી પડે છે. ઓકે, તો સક્રિયતાને આધારે સૌથી પહેલો ભાગ આપણે વાત કરીએ સક્રિય જ્વાળામુખી. હવે સક્રિય જ્વાળામુખી છે એ સક્રિય જ્વાળામુખી કઈ રીતે આવે છે ભાઈ? ઓકે, સક્રિયતા છે એ સક્રિયતાના આધારે કઈ રીતે આનો ભાગ પડે છે? જો ભાઈ સક્રિયતાના આધારે એવો જ્વાળામુખી કે જે વારંવાર એમાં વિસ્ફોટ થતો રહેતો હોય, વારંવાર વિસ્ફોટ થતો રહેતો હોય એવા જ્વાળામુખીને સક્રિયતાના આધારે સક્રિય જ્વાળામુખી કહેવાય. એમાંથી મેઘમાં લાવા છે બહાર નીકળતો હોય સક્રિય જ્વાળામુખી. દોસ્તો, ઇટલીની અંદર એક જ્વાળામુખી છે અને એ સક્રિય જ્વાળામુખી માઉન્ટ એટના. બરાબર, માઉન્ટ એટના જે છે એ એટના જ્વાળામુખી એ એકદમ સક્રિય જ્વાળામુખી કહેવાય. અને હજારો વર્ષોથી આ સક્રિય જ્વાળામુખી સક્રિય છે. એવું કહેવાય છે કે 2500 વર્ષોથી તો આ જ્વાળામુખી સક્રિય છે. બરાબર, 2500 વર્ષથી આ જ્વાળામુખી એ સક્રિય જ્વાળામુખી તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઇટલીની અંદર સિસિલી ટાપુ છે, સિસિલી, અને એ સિસિલીની નજીક એક લિપારી ટાપુ આવે છે અને એ લિપારી ટાપુને, બરાબર, એની પાસે એક સ્ટ્રોમ્બોલી નામનો જ્વાળામુખી છે ઇટલી પાસે. બરાબર, સ્ટ્રોમ્બોલી નામનો જ્વાળામુખી અને એક વિશેષતા છે, સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી કહેવાય. શું કામ સક્રિય જ્વાળામુખી કહેવાય છે? કારણ કે આ જ્યારે જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે આમ કહેવાય ને કે એમાંથી વાયુઓ જે છે નીકળે, એમ સળગતા વાયુઓ નીકળે છે. એટલે એટલા માટે આને ભૂમધ્ય સાગરની, એટલે ભૂમધ્ય સાગર એટલે મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગરની અને દીવાદાંડી કહેવામાં આવે છે. લાઇટ હાઉસ ઓફ ધ મેડિટેરિયન સી તરીકે આને ઓળખવામાં આવે. શું કામ? કારણ કે આ જ્યારે ફાટે ત્યારે આમ આ ચાર ખૂબ જ દૂરથી આપણે એને દેખી શકીએ, જોઈ શકીએ એટલા માટે. બરાબર, અને દક્ષિણ અમેરિકાની અંદર ઇક્વેડોર નામની જગ્યા છે, ઇક્વેડોરની અંદર આવેલો એક જ્વાળામુખી છે કોટોપેક્સી. અને એ જે કોટોપેક્સી છે એ વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે. બરાબર, તમારા માટે વિશેષતા છે કે વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી એટલે કયો? તો કે એક કોટોપેક્સી. વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો જ્વાળામુખી એટલે કે કોટોપેક્સી કહેવાય છે. ભારતની અંદર તમને અંદમાન નિકોબારની અંદર જે બૈરન છે એ સક્રિય જ્વાળામુખી છે. ભગવાને, ભગવાન રામે, અને આપણે કહેવાય ને કે આપણે ભગવાનની બહુ કૃપા છે કે ભારતની અંદર કોઈ એવો સક્રિય જ્વાળામુખી એવો કોઈ નથી આપ્યો. જે આપ્યો ની દરિયામાં આપ્યો, અંદમાન નિકોબાર ચારે બાજુ બંગાળાની ખાડી, બરાબર, દરિયો છે. એટલે એમાં વાત થઈ ગઈ પૂરી. બાકી જો વિચાર કરો કે ભારતમાં જમીન વિસ્તાર ઉપર સક્રિય જ્વાળામુખી આપ્યો હોત તો આપણી હાલત શું થાય? ચલો, ક્લિયર, ડન. તો આવી રીતે જ્વાળામુખી જે છે એ આવે છે સક્રિય જ્વાળામુખી. પછી હવે બીજો ભાગ સુષુપ્ત જ્વાળામુખી. ભગવાનની દયા છે, દયા જેઠાલાલની પણ છે ભાઈ. સુષુપ્ત જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી એટલે શું? તો કે એક વખત વિસ્ફોટ થઈ ગયો પછી એ શાંત થઈ ગયો છે. બરાબર, એમાંથી જે લાવા છે કાં તો સુકાઈ ગયો, એમાંનો જે લાવા મેઘમાં કાં તો સુકાઈ ગયો છે અને એ ફરી પાછું પ્રસ્ફુટિત થવાની કોઈ શક્યતા છે નહીં. બરાબર, એટલે આને સુષુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખીએ. સુષુપ્ત જ્વાળામુખીનો એક્ઝામ્પલ હું તમને આપું તો અંદમાન નિકોબારની અંદર નારકોન્ડમ ભારતનો, ઇટલી છે ઇટલીનો વિસુવિયસ, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીની અંદર આવેલો જે ફ્યુજિયામાં, અને જાપાનનો આવેલો ચીલીનો એકાંગુઆ, અને જાપાનની અંદર આવેલો ફ્યુજિયામાં. આ છે એ સુષુપ્ત જ્વાળામુખી છે કે એક વખત ફાઈટો હતો અને હવે એ એકદમ શાંત થઈ ગયો છે. ફરી પાછું કદાચ
ભવિષ્યની અંદર જો ન કરે નારાયણ તો આ વસ્તુ ફાટી શકે, પણ અત્યારે હાલમાં નજીકના ભવિષ્યની અંદર ક્યાંય કોઈ સક્રિયતા આની દેખાતી નથી. અને પછી આવે છે નિષ્ક્રિય જ્વાળામુખી, કે એક વખત વિસ્ફોટ થઈ ગયો પછી હાવે હાવ નિષ્ક્રિય થઈ ગયો, કઈ એમાં છે નહીં બરાબર. અને આમાં ઈ નિષ્ક્રિય તો થઈ ગયો, એનું જે જ્વાળામુખી નું મુખ હોય કે જ્યાંથી જ્વાળામુખી નીકળવું હોય આવું, તો એમાં ત્યાં સરોવર રચાઈ ગયું બરાબર, ત્યાં પાણી ભર્યું, પાણી ભરાણું તો વરસાદનું, તો એને કારણે ત્યાં સરોવર બની ગયું હોય છે. તો આવા બધા જ્વાળામુખીને અહીંયા નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે બરાબર. શેના તરીકે ઓળખવામાં આવે છે? નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા જ્વાળામુખી જેની અંદર આફ્રિકા છે, આફ્રિકાની અંદર કિલીમાંજારો, મ્યાનમારનો માઉન્ટ પોપા, પોપા ક્યાં ના તો કે મ્યાનમારના માઉન્ટ પોપા, ઈરાન, ઈરાનનો કોહ સુલતાન, આવા જ્વાળામુખીઓ છે. એ જ્વાળામુખીઓ જે નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો છે. દોસ્તો ગુજરાતની અંદર પણ આવું એક ઉદાહરણ છે, ગુજરાતની અંદર ધીણોધર, આ એ જ ધીણોધર કે જેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે. તો એ કર્કવૃત જે છે પસાર થાય છે એ ધીણોધર ડુંગર કે જેના ઉપરથી, જેને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. અને આ સૌથી સારામાં સારું ઉદાહરણ છે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકેનું બરાબર, નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે આને ઓળખીએ છીએ. તો આવા આ નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો છે. સમજાણા બધાને? હા, તેલિયું, દુધિયું, છાસુ, પાવાગઢ છે એ પણ, પાવાગઢ જે છે એ પણ આવો પર્વત જ છે, એ પણ જ્વાળામુખી પર્વત છે. જૂનાગઢનો ગિરનાર પર્વત છે એ પણ જ્વાળામુખી પર્વત તરીકે કન્સિડર થાય છે બરાબર. સમજાણું બધાને ભાઈ? ચલો આપણે દરરોજ 11 વાગે અને સાંજે 7 વાગે મળી રહ્યા છીએ. ઓકે, હા, છાસ્યુ સરોવર છે. ઓકે, તો આમાં જીપીએસસી ને લગતી આપણે ફિઝિકલ જીઓગ્રાફી શરૂ કરી છે. 15/7/2022 ડીવાયએસઓ ની નોટિફિકેશન આવી જશે અને સાથે સાથે જીપીએસસી ની ક્લાસ 1-2 ની નોટિફિકેશન પણ આવી જશે. તો બી રેડી ફોર દેટ ગાઈઝ. સિલેબસ બહુ લાંબો છે અને એના માટે તૈયારી કરવા માટે તમારી પાસે પ્રોપર સમય હોવો ફરજિયાત છે. તો એ પ્રોપર સમય છે એના ઉપર જ આપણે મહત્વની વાત કરી રહ્યા છીએ. ક્લિયર દોસ્તો? ખાસ Adda247 આપના માટે હાલ CDPO જે છે એની બેચ લઈને આવ્યું છે. હજી સુધી જે લોકો હોમ સાયન્સ કર્યું છે, જે લોકોએ સ્નાતક છે અને જે લોકો ખાસ કરીને હોમ સાયન્સ અથવા તો MSW કર્યું છે, એ લોકો માટે GPSC માં ક્લાસ 2 ઓફિસર બનવાની તક છે. અને અમે Adda247 દ્વારા ખાસ એમના માટે એક લાઈવ જે છે બેચ છે એ લઈને આવ્યા છે. આ જે લાઈવ બેચ જે તમને કઈ રીતે તમે એમાં સબસ્ક્રિપ્શન લઈ શકો છો, એ સંપૂર્ણ લાઈવ બેચ છે, સબસ્ક્રિપ્શન બેઝ છે બરાબર. લાઈવ લેક્ચર મળશે, હું છું અને એમાં 300 માર્કનું પેપર છે, 300 માર્કના પેપરના લાઈવ લેક્ચર મળશે. કાંઈ કશું કરવાની જરૂર નથી, Adda247 ગૂગલ ઉપર સર્ચ કરવાનું અને એમાં જે છે જઈ અને તમને આવી વેબસાઇટ દેખાશે. એ વેબસાઇટમાંથી તમારે સીધે સીધું શું કરવાનું, તો કે એ વેબસાઇટ તમે જોયું છે એની અંદર એ વેબસાઇટ તમે જોવો છો એમાં આ ઓલ કોર્સ છે, એ ઓલ કોર્સની અંદર જવાનું. જેવું તમે આ ઓલ કોર્સની અંદર ગયા તો એમાં આવી સ્ટેટ એક્ઝામ કરીને છે બરાબર. સ્ટેટ એક્ઝામની અંદર ગયા એટલે અહીંયાથી નીચે તમે જોશો, અહીંયા સ્ક્રોલ કરશો એટલે આ ગુજરાત તરીકે તમને દેખાશે બરાબર. આ વસ્તુ ગુજરાત જે છે એ તમને અહીંયા દેખાશે. ગુજરાતમાં તમે ગયા તો એમાં આટલા બધા ગુજરાત પોલીસ અને આ બધી, એમાં તમારે જીપીએસસીમાં જવાનું. જેવું તમે જીપીએસસીમાં જશો તો અહીંયા સીધે સીધું 3 બેચ અમારી જે અપકમિંગ છે બરાબર, એમાં આ અત્યારે ચાલુ છે સીડીપીઓની બેચ. સીડીપીઓની બેચની વિશેષતા એવી છે કે અહીંયા 200 માર્કનું જે સીડીપીઓને લગતું જે વિષય છે એની પણ અમે ગુજરાતમાં તૈયારી કરાવી રહ્યા છે અને 100 માર્કનું GKGS એની પણ તૈયારી કરાવીએ છીએ. તો 300 માર્કની તમને અહીંયા આખી વાત જે છે કરવામાં આવી છે બરાબર. 25/9/2022 ના રોજની પ્રિલિમ પરીક્ષા છે અને ઇન્ટરવ્યુ છે. ઓકે, તો આવી રીતે તમે આ લાઈવ બેચ જે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. કશું નથી, લાઈવ બેચની અંદર બહુ મજા આવશે અને તમે ઘર બેઠા તમે આખી પ્રિપેરેશન કરી શકશો અને એમાં પણ 75 દિવસનો અમારો ટાર્ગેટ છે, 75 ડેઝ એની અંદર અમે આખી વસ્તુ કમ્પ્લીટ કરશું. ઓકે, 300 માર્કમાં 200 માર્કનું ટેકનિકલ અને 100 માર્ક જે છે એના અન્ય વિષય અને આવી રીતે આખો સમય છે. અને આ બેચ જે છે એમાં મારાથી સાથે સાથે અમારી આખી ટીમ કામ કરે છે.
એના માટે તમારે બીજું કશું કરવાનું નથી, અહીંયા સબસ્ક્રિપ્શન છે એ બાય કરવાનું છે, અને એમાં તમને અહીંયા કોડ પૂછશે. કોડ પૂછે એટલે એમાં લખવાનું Y526. આ Y526 નામનો કોડ આપ નાખશો અને એન્ટર કરશો એટલે ડાયરેક્ટલી તમને 689 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળશે. 689 રૂપિયાનો ડિસ્કાઉન્ટ છે એ લઈ અને એમાં તમને 3368 રૂપિયા એ ટોટલ પડશે. અને તમે કોઈ પણ મોડ દ્વારા તમે અહીંયા પેમેન્ટ જે છે એ ડેફિનેટલી કરી શકશો. ઓકે, આ રીતે તમે Adda247 ની જે CDPOની બેચ છે એ પરચેસ કરી શકશો. જીપીએસસી માટે પણ અમે બેચ લઈને આવી રહ્યા છીએ. જીપીએસસી સ્પેશિયલ ફોર જીપીએસસી, એમાં એસીએફ પણ છે અને જીપીએસસી ડિવાયસો અને ક્લાસ 1-2 એની પણ બેચ છે, પણ લાઈવ બેચની આખી વસ્તુ અલગ જ રહેશે. કમ્પ્લીટલી સિલેબસ વાઇઝ તમામ ટોપિકો જે છે થશે. ટેટટાટની બેચ જે છે એ પણ શરૂઆત કરવાના છીએ. ટેટટાટની બેચ જે છે એ 30 જૂનથી શરૂ થઈ રહી છે, બરાબર, એટલે કે હમણાં જથી જ એ શરૂ થઈ રહી છે, જેમાં તમને દરેક લોકોને મજા આવશે. ઓકે, અને આ જે છે એ ટેટટાટની બેચની અંદર તમે લઈ શકો. એના માટે પણ 3529 આ બેચ લેશો તો આમાં પણ સેમ જ છે, બરાબર, મારું કોડ જે છે નાખવાનો એટલે તમને 17% પણ વધારે ડિસ્કાઉન્ટ મળશે. Y526 આ કોડ નાખશો એટલે 17% ડિસ્કાઉન્ટ મળશે. યસ, જીપીએસસી ફાઉન્ડેશન બેચ, જીપીએસસી ફાઉન્ડેશન બેચ છે. જુઓ આ આખી હું તમને બેચ જ બતાવી દઉં, બરાબર, એ બેચ છે એના ઉપર જ હું વાત કરીશ. ચાલો, બરાબર, હવે આ જે છે જીપીએસસી ફાઉન્ડેશન બેચ, જેની અંદર શરૂઆતથી લઈ અને એન્ડ સુધી આખી જ વસ્તુ થશે, બરાબર. જીપીએસસી ની જે બેચ છે એ અમે શરૂ કરીએ છીએ 19 જુલાઈથી. 19 જુલાઈ, શું કેમ 19 જુલાઈ? કારણ કે 17 તારીખે ડીવાયએસઓ ની નોટિફિકેશન આવે છે અને આ બેચને 19 જુલાઈથી અમે શરૂ કરી રહ્યા છીએ. અને એમાં બધા જ સબ્જેક્ટ, 8-8 ટોપિક, 8-8 સબ્જેક્ટ પ્રોપર રીતે, ખાલી તમારે કરવાનું, તમારે ઘરે બેઠા લેક્ચરના સમયે હાજર થઈ જવાનું છે. બીજી વાત કે આની અંદર તમારા માટે ફાયદો શું છે, તો કે ડાયરેક્ટલી તમે કોઈ ફેકલ્ટીને ક્વેશ્ચન કરી શકશો, બરાબર, ડાયરેક્ટલી ક્વેશ્ચન જે છે એ તમે અહીંયા કરી શકશો, આ ફાયદો છે. ક્લિયર? ચલો, બરાબર. અને આને પણ તમે બાય કરી શકશો Y526. Y526, બરાબર, Y526 નામનું જે આ કોડને એપ્લાય કરશો એટલે સીધે સીધો જે છે એ તમને 2929 રૂપિયામાં પડશે. 3000 રૂપિયામાં તમે 12 મહિના આની વેલિડિટી, આખા કોર્સની વેલિડિટી છે 12 મહિના, એટલે કે આખી બેચ લાઈવ જે છે એ તમે અટેન્ડ કરી અને ગમે ત્યારે ફરી પાછા પણ લેક્ચર તમે જોઈ શકશો. આ રીતે તમે સબસ્ક્રિપ્શન છે પરચેસ કરી શકશો. તો મળીએ આજના સેશનને આપણે અહીંયા, આપણે વાઇન્ડ અપ કરીએ અને વિરામ કરીએ. ફરી પાછા આપણે સાંજે 7 વાગે જે બંધારણનો સેશન છે એમાં મૂળભૂત અધિકાર આપણે બાકી છે એના ઉપર આપણે વાત કરવાના છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી બને રહેજો આપશો. જય હિન્દ, જય ભારત.